કચ્છ જિલ્લાના રાપરના વાગડ વિસ્તારમાં હાલ ખરીફ પાક લેતા ખેડૂતો યુરિયા અને બીએપી ખાતરની અછતને લઈ મુશ્કેલીમાં મુકાયા છે. એરંડા, મગફળી અને કપાસ સહિતના પાક માટે અતિ આવશ્યક ખાતર મેળવવા ખેડૂતોને સહકારી મંડળીઓ બહાર લાંબી કતારોમાં રાહ જોવી પડે છે. તેમ છતાં માત્ર 50% ખેડૂતોને ખાતર વિના બિલા મોઢે પરત ફરવી પડી રહ્યું છે. તો જે ખાતર ખરીદી કરી રહ્યા છે તેમને ના છૂટકે નેનો ખાતર પણ ફરજિયાતપણે ખરીદ કરવું પડી રહ્યાની ફરિયાદ સામે આવી છે. આજે રાપરના ખેંગારપરમાં 300 ટન બીએસપી અને 400 ટન યુરિયા ખાતરની ખપત સામે માત્ર 33 ટન યુરિયા ખાતર આવતા અંદાજિત 300 જેટલા ખેડૂતો પારોડથી ખાતર કતારમાં ગોઠવાયા હતા. તેમાં માત્ર 146 કિસાનોને ખાતર મળી શક્યું હતું. ત્યારે આ અંગે ખેંગારપર ગામના પીઠ ખેડૂત રણછોડ લખમણ આહિરે જણાવ્યું હતું કે ખાતરની અછત હવે કાયમી પ્રશ્ન બની ગયો છે. ખેડૂતોની આ સમસ્યાના નિવારણ માટે સરકાર કોઈ જ ધ્યાન આપતી નથી. દર સીઝનમાં આ જ પરિસ્થિતિ ઉભી થાય છે હોવાનું જણાવ્યું હતું. ત્યારે ખાતરની અછત અંગે ખેંગારપર સેવા સહકારી મંડળીના પ્રમુખ કાયા કરશન આહિરે ઉપરથી જ ખાતરનો પૂરતો જથ્થો ના આવતા અછતની સ્થિતિ ઉભી થઈ રહી હોવાનું જણાવ્યું હતું. ત્યારે અપૂરતા જથ્થાને લઈ અડધાથી વધુ ખેડૂતો ખાતર વિના પરત ગયા હોવાનું જણાવાયું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.